નમસ્કાર, હું ડૉક્ટર મિતુલ ત્રિવેદી, ખબર છે .com ઉપર ફરીથી એકવાર શોધ નામનો વિષય લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. ગયે વખતે આપણે ગણિત એટલે મેથેમેટિક્સ, વેદોની અંદર તેની ન્યુમરોલોજી કે નંબર સિસ્ટમ્સ કેવી રીતના ડેવલપ થયેલા છે કે ક્યાં લખાયેલા છે તે અંગે આપણે વાતચીત કરેલી હતી. આ એપિસોડની અંદર આપણે ટૂંકની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ એટલે કે એડિશન, સબટ્રેક્શન્સ, મલ્ટિપ્લિકેશન્સ, ડિવિઝન, સ્ક્વેર, સ્ક્વેર રૂટ્સ, આ બધી વાતો ક્યાં આગળ વેદોમાં લખાયેલી છે અને કેવી રીતના ગણતરીઓ થઈ છે તે અંગે થોડુંક સંશોધન રજૂ કરું છું. આશા રાખું છું કે તમને આનંદ આવે છે, મજા પડે છે. તમારા અભિપ્રાય પણ નીચે તમારા આપતા રહેશો કે જેથી આગળ જતાં અમને ખબર પડે કે આની અંદર હજુ કયા વિષયો આપણે આપી શકીએ છીએ. આજે આપણે વાત કરીશું વેદોની અંદર, યજુર્વેદની અંદર 17મા મંડળની અંદર 24મો અધ્યાય, આની અંદર સરવાળા અંગેની વાતચીત કરવામાં આવેલી છે કે સરવાળા કેવી રીતના કરવામાં આવે છે. એટલે કે દરેક નંબરની પાછળ એકથી શરૂઆત કરો તો એકની પાછળ જ્યારે તમે એક એક ઉમેરતા જાઓ છો, એટલે એકની પાછળ એક ઉમેરો ત્યારે બે થાય, બેની પાછળ એક ઉમેરો તો ત્રણ થાય, ત્રણની પાછળ એક ઉમેરો તો ચાર થાય. કદાચ વૈદિક ગણિતની અંદર એકાધિકેયને પૂર્વેણે નામનું જે સૂત્ર રજૂ કરવામાં આવેલું છે તેનો સંદર્ભ આ શ્લોકમાંથી જ ક્યાંક લેવામાં આવ્યો છે એવું દેખાઈ રહ્યું છે. એવી જ રીતના જેમ સરવાળા માટે 17મા મંડળમાં 24મા અધ્યાયની વાત થઈ, તેવી જ રીતના બાદબાકી માટે 18મા મંડળની અંદર 25મો અધ્યાય યજુર્વેદની અંદર આપેલો છે, જેની અંદર આ જ પદ્ધતિ પ્રમાણે કે 10માંથી જ્યારે એક બાદ કરો ત્યારે 9 રહે, 9માંથી એક બાદ કરો ત્યારે 8 રહે, 8માંથી એક બાદ કરો તો 7 રહે. એ જેમ પેલાની અંદર સરવાળામાં એકાધિકેયને પૂર્વેણ હતું તેમ બાદબાકીની અંદર એકાન્યુનેયને પૂર્વેણ એવી રીતનો ક્યાંક કંઈક ઉલ્લેખ આપણને આ મંડળની અંદર 25મા અધ્યાયમાં જોવા મળે છે. એટલે બાદબાકી સબટ્રેક્શન્સની વાત જો આપણે જોવા જઈએ તો આપણને અહીંયા દેખાય છે. ગુણાકાર અને ભાગાકારની જો વાત કરીએ આપણે તો ઋગ્વેદની અંદર પહેલા મંડળની અંદર 84મો અધ્યાય અને શ્લોક નંબર 13 આની અંદર ગુણાકાર અને ભાગાકારની વાતો કરવામાં આવેલી છે કે ગુણાકાર કેવી રીતના કરવામાં આવે છે, ભાગાકાર કેવી રીતના કરવામાં આવે છે. એટલે એકની એક સંખ્યા વારંવાર જે સરવાળો કરવામાં આવે અને તે જે સરવાળાનો જે ગ્રુપ થાય તેને એ લોકો ગુણાકાર કહે છે, અને એકની એક સંખ્યા જ્યારે વારંવાર બાદ કરવામાં આવે ત્યારે ભાગાકારનો, જ્યારે બાદબાકીનો જે ગ્રુપ થાય છે તેને ભાગાકાર એવો ઉલ્લેખ આપણને ઋગ્વેદની અંદર જોવા મળે છે. એ સિવાય 11 જોડેના અને 99 જોડેના અમુક ગુણાકારો કે મોટા ઘડિયા આપણને અથર્વવેદની અંદર 19મા મંડળમાં 43મા અધ્યાયના 35મા શ્લોકની અંદર મળે છે. એનું જો આપણે એક ઉદાહરણ લઈએ તો એની અંદર જે નંબર આપેલા છે તે નંબર તમે જો જોવા જાઓ તો 11થી લઈને 99 સુધીના નંબર છે તે 11, 22, 33, 11, 22, 33, 44, 44, 55, 55, 56. આ દરેક નંબર જે છે એ નંબરની પાછળ તમે +1, +2, +3 એટલે +1, 11ની પાછળ +1, 11ની પાછળ +1 કરો, 22ની પાછળ +2 એટલે 22ની પાછળ +2 કરો, 33ની પાછળ +3 એટલે 33ની પાછળ +3 કરો, અને તમને જે જવાબ મળશે તે આશ્ચર્યજનક રીતના જો તમે જોશો તો તમે 12નું ટેબલ, 12નો ઘડિયો બોલો, 11ની પાછળ 1 ઉમેરો એટલે 12, 22ની પાછળ 2 ઉમેરો એટલે 24, 33ની પાછળ 3 ઉમેરો તો 36. તમે જુઓ આખું ગણતરી તમે જો કરશો તો તમને દેખાશે કે 12નો ઘડિયો, અને આવી રીતના દરેક ઘડિયાની આ મંડળની અંદર 19મા મંડળમાં 43મા અધ્યાયના 35મા શ્લોકની અંદર અથર્વવેદમાં સ્પષ્ટ રીતના આપવામાં આવેલો છે. એવી જ રીતના મોટી સંખ્યાઓના જે ગુણાકાર છે, મલ્ટિપ્લિકેશન્સ છે, તે ઋગ્વેદની અંદર 8મા મંડળના 46મા અધ્યાયમાં 22મો શ્લોક, ડિવિઝન, ભાગાકાર, મોટા ભાગાકાર ઋગ્વેદના 10મા મંડળમાં 52મા અધ્યાયમાં 6ઠો શ્લોક એની અંદર આપવામાં આવેલું છે. એ જ રીતના વર્ગ અને વર્ગમૂળની પણ વાતો અને એના આધાર ઉપર યુગ એટલે સમયની ગણતરી આપણને અથર્વવેદની અંદર 8મા મંડળના 2જા અધ્યાયના 21મા શ્લોકની અંદર કે 21મી ઋચાની અંદર આપણને જોવા મળે છે, કે જેની અંદર યુગોની ગણતરી, સમયની ગણતરી એટલે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે તેમ પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, અને સૂર્યમંડળ આખું
મિલ્કી વેની અંદર જે એક ચક્કર આખું જે પૂરું કરે છે તે ચાર યુગ, એ ચાર યુગને પૂરું પૂર્ણ થતાં એટલે કે સૂર્યમંડળને એક ચક્કર પૂરું કરતાં જે સમય વીતે છે તેને એક કલ્પ તરીકેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે આટલી બધી ઊંડી ગણતરીઓ આપણને આપણા વેદોની અંદર સ્પષ્ટ રીતના જોવા મળે છે. તો આ બધી ગણતરીઓ અત્યારે ક્યાં કેવી રીતના આગળ વધી તે અંગે આવતા અઠવાડિયે આપણે ફરીથી એક વખત ગણિત ઉપરનો ઇતિહાસ નાનો ટોપિક લઈ અને આ વાત પૂરી કરીશું. આશા રાખો કે આજે તમને મજા પડેલી છે અને નવા ટોપિક તમારે જે પણ જાણવા હોય આના વિશે તમે તમારી કોમેન્ટ્સમાં લખતા રહો. આભાર.